રાજકોટમાં ભારે વરસાદને લઈને શહેર અને જિલ્લાના રોડ રસ્તાની હાલત બદતર થઈ ચૂકી છે, ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોડ રસ્તા મુદ્દે રજૂઆત કરવામાં આવી. વાહન ચાલકોને પડતી હાલાકી અને રસ્તા રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની બંધ કરવાની માંગ કરવામાં આવી. સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા આની પહેલાં પણ જિલ્લા કલેક્ટરશ્રીને 10/7/2023 પણ જે અમદાવાદ રાજકોટ જે 6 લેન હાઈવે જે છે એ અને સાથે સાથે જે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે રોડ રસ્તા અને નેશનલ હાઈવે છે એમાં જે ખાડા પડ્યા છે એના માટે રૂબરૂ મળી અને આવેદન આપેલું હતું, પણ આજ સુધી હજી એની પર પણ કાર્યવાહી નથી થઈ. ત્યારે આજે પાછું શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને જે રોડ રસ્તા એમાં અને ટોલ ગેટ ટોલ નાકા છે અને જ્યાં ટોલ નાકામાં પૂરી સુવિધા પણ નથી, એટલે કહેવાનો મતલબ એ છે કે જે પ્રજાજનોને ખાડા અને એવો રોડ છે કે જ્યાં એમને અકસ્માત થાય છે, સાથે સાથે ઢોર અને ઢોરનો પણ ત્રાસ છે, એવા રોડ ઉપર જ્યારે ટોલ લેવામાં આવે છે તો આ ટોલ છે એ ન લે, ટોલ ટેક્સ ન લે અને જ્યાં સુધી સરખી સુવિધા ન મળે ત્યાં સુધી ટોલ ટેક્સ ન લે. તમે પછી એમાં રાજકોટથી અમદાવાદ હાઈવે હોય કે પછી જૂનાગઢથી તમે લઈ લ્યો કે સાપર સુધીનો રોડ હોય કે પછી સોમનાથ સુધીના, તમે જોશો તો એટલા બધા ટોલ નાકા આવે છે અને એટલા ટોલ ટેક્સ આપવામાં આવે છે. જેમના 2 દિવસ પહેલાં જ તમે જોશો કે મોરબી હાઈવે ઉપર પણ આખલાના એટેકથી 3 જણા જે છે એ મૃત્યુ પામ્યા છે. ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે આ દરેક બાબતને ધ્યાનમાં લઈ અને SIT ની રચના કરવાની પણ આની પહેલાં અમે રજૂઆત કરી હતી, પણ હજી સુધી પણ કાંઈ થયું નથી. ત્યારે આ આંધળી બેળી અને ગુંગી સરકારને અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આજે આવેદનપત્ર આપ્યું છે. શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે નેશનલ હાઈવે છે એમાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, એમાં ખાસ કરીને જે રોડ રસ્તામાં ખાડાઓ છે, લોકો પડી ગયા છે, અમુકના ટાંટિયા પણ ભાંગી ગયા છે અને ઢોરનો પણ ત્રાસ છે. હમણાં 2 દિવસ પહેલાં એક રોડ ઉપર ગાય અને અકસ્માત થતાં ત્યાં 3 જણાના મૃત્યુ થયા છે, એ બારામાં પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે ટોલ ટેક્સ જે ઉઘરાવવામાં આવે છે ખરેખર અત્યારના ઉઘરાવવામાં ન આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. પહેલાં લોકોને પૂરી સુવિધા આપો પછી ટોલ ટેક્સ ઉઘરાવો. ટોલ ટેક્સના નિયમ શું છે? જ્યાં ટોલ ટેક્સ હોય ત્યાં શૌચાલય હોવું જોઈએ, લોકોને બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ, એ પણ ન હોય એવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આની સામે કડકમાં કડક પગલાં લ્યો અને રોડ રસ્તા સારા કરો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે.